गुड मॉर्निंग मारा वाला विद्यार्थियों, तो प्रश्न नंबर 38 सर, तमारो प्रश्न नंबर 37 नो वीडियो अमने नथी मळ्यो, ए मारे तमने नथी आपवानो। केशो केम साहेब, तमे कयो बधा प्रश्नो ना वीडियो तमे आपशो? बेटा प्रश्न नंबर 37 जे छे रचना नो वीडियो छे, अने रचना चेप्टर मां बधी ज रचना इम्पोर्टंट छे, अने ए बधी ज रचना नो वीडियो तमने मारी यूट्यूब चेनल पर मळी जशे, बराबर छे। एटले एना माटे मैं अलग थी कोई वीडियो बनायो नथी, तमारे एक एक रचना सारामां सारी रीते जोईने जवानी छे। ओके, प्रश्न नंबर 38 फरीथी आंकड़ा शास्त्र, बराबर। एमां जे दाखला पूछावा लायक छे, आम तो आमां भी खूटती आवृत्तिना दाखला पूछावाना चांसीस बहु वधारे छे, जे ऑलरेडी मैं प्रश्न नंबर 36 में तमने शीखवाड़ दीधा छे, पण केटलाक एक्स्ट्रा दाखला पण आमां लीधा छे, वधारे नथी, मात्र बे ज दाखला हूँ तमने आमां शीखवाड़वानो छूं, बराबर। तो तमने एक दाखलो आप्यो छे ने एवुं कीधुं छे मध्यक शोधो ने, ए पण त्रणेय रीते मध्यक शोधवानो तमने कीधुं, बराबर। चार मार्क्स नो आ दाखलो छे। हवे जो आप त्रणेय रीत कीधुं छे, लामा विचारवानुं ज नथी, तमारे प्रत्यक्ष रीते पण दाखलो गणवानो छे, धारेला मध्यकनी रीते पण दाखलो गणवानो छे, ने पद विचलननी रीते पण। ओके, तमारे अहींया खाना पण ए प्रमाणे बनाववा पड़शे। सौथी पहेला जो मैं वर्गो लख्यां, नी आवृत्ति लखी दीधी जे मने दाखलामां आपी हती, ए दरेक वर्गनी मैं मध्य किंमत शोधी दीधी, ए पण काम बहु ईजी छे, तमे जाणो छो, बराबर छे। मध्य किंमत शोधवो होय तो आ बन्नेनो सरवाळो ભાગ્યા 2, ने पछी आ जे अंतर आप्युं छे 10-10 नुं, ए मैं उमेरतो गयो, बराबर छे। हवे मारे जे पहेली रीतनी दाखलो गणवानो हतो, एना माटे मैं खानुं बनाव्युं FIXI पहेली रीत माटे, बराबर छे। બીજી રીતે દાખલો ગણવા માટે જેને કહેવાય ધારેલા મધ્યકની રીત, પહેલું ખાનું DIનું બનાવ્યું અને પછી બનાવ્યું FIDI, અને ત્રીજી રીતે દાખલો ગણવા માટે જેને કહેવાય પદ વિચલનની રીત, એમાં મેં UIનું ખાનું અને પછી FIUIનું ખાનું બનાવ્યું। આ બધું શું છે આગળ મેં બહુ સારી રીતે સમજાવ્યું છે, એટલે હું આની અંદર ટાઈમ નહીં બગાડું, બરાબર છે। મધ્યક FIXIને FI સાથે ગુણીશું તો FIXI આવશે। યુઆઈ શોધવા માટે તમને ખબર છે XI માંથી કોઈ પણ એક કિંમતને તમે એ ધારી લો, વચ્ચેની કિંમતને જનરલી, બરાબર છે, અને એની સામે પછી 0 મૂકીને ઉપર -1, બરાબર છે। તો આ રીત છે। હવે જો સીધી રીતે દાખલો ગણવો હોય તો X̄ = σ FIXI / σ FI, બરાબર, આ સીધી રીતનો દાખલો। σ FIXIનું મૂલ્ય છે 1790, એને આપણે 50 વડે ભાગવાનું છે, 0 0 તો જાય, 15 29 5 5 25 8 5 40, લો તો 35.8 આનો જવાબ થઈ ગયો, અને આપણો જવાબ 0 અને 70ની વચ્ચે છે, યસ 100%। ચલો હવે ધારેલા મધ્યકની રીત, તો A + σ FIDI / σ FI, તો ધારેલો મધ્યક કોણ છે? 35 છે, σ FIDI કેટલા છે? 40 છે, અને 50 વડે ભાગીએ, મીંડું મીંડું જાય, બરાબર છે। તો 4 ને 5 વડે ભાગે તો 0.8, જવાબ આવશે 35.8। તો આ જવાબ આવ્યો સર, બંને રીતે જવાબ સરખો આવ્યો ભાઈ। તમે એક જ દાખલા માટે મધ્યક શોધી રહ્યા છો, રીત બદલાવાથી તમારા જવાબ પર એની કોઈ અસર નહીં થાય, આ યાદ રાખજો, આ યાદ રાખજો કે રીત બદલાવાથી જવાબ પર કોઈ અસર નહીં થાય સર। પદ વિચલનની રીતે પણ આ જ જવાબ આવશે, જોઈ લો, પદ વિચલનની રીતે પણ આ જ જવાબ આવશે। ચલો એનું મૂલ્ય છે 35, FIUIનું મૂલ્ય અહીંયા છે σ FIUIનું મૂલ્ય 4 / FIનું મૂલ્ય છે σ FIનું મૂલ્ય 50 × 10, તો H 10, મીંડું મીંડું જશે, 4 ને તમે 5 વડે ભાગશો એ જ જવાબ આવશે 0.8, 0.8 35 ઉમેરશો તો 35.8। જોયું, કોઈ પણ રીતે દાખલો ગણો જવાબ સરખો આવે, આવો પણ દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે, એટલે મેં આ વિડીયોમાં આ ટાઈપનો દાખલો એડ કર્યો। હવે એક આ દાખલો, કે ભાઈ તમને આ રીતના વર્ગો આપ્યો, એટલે વર્ગના આપ્યું હોય આવી માહિતી આપી, અને તમને એમ કે આનો મધ્યસ્થ શોધ, મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણી પાસે બેટા વર્ગો જોઈએ, બરાબર છે, અને આવૃત્તિ જોઈએ, આ બે વસ્તુ આપણને જોઈએ, વર્ગો અને આવૃત્તિ। ઓકે, તો વર્ગો તો અહીંયા આપ્યા નથી, આ તો 1 થી ઓછા આપ્યું છે, તો આ આપણે 9મા ધોરણમાં શીખી ગયા, આને કહેવાય 1 થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ, બરાબર। તો હવે મારી ટેકનિક યાદ રાખજો કે આના ઉપરથી તમારે વર્ગો બનાવવા હોય તો સૌથી પહેલું કામ શું હોવું જોઈએ, કે આ જે તમને સંચય આવૃત્તિ, આ સંચય આવૃત્તિ છે, તો એ કેવી રીતે ખબર પડે? તમે જો કિંમત ખાલી વધી જ રહી છે, બરાબર, આવૃત્તિ હંમેશા પહેલાં વધે જનરલી અને પછી ઘટે, જનરલી આવૃત્તિ આ સ્વરૂપમાં હોય, બરાબર છે। અહીંયા ખાલી વધારો
खाली घटाड़ो थतो होय तो समझी लेवानुं के आ संचय आवृत्ति। तो पहलू काम के संचय आवृत्ति में नानामां नानी संचय आवृत्ति तमने जीरो देखावी जोईए, जे नथी तो जो मैं पहलू काम अहींया जीरो मूकी बराबर, आ काम पहलू करवानुं तमारे। अने जो हवे अहींया जीरो छे तो अहींया कई संख्या आवशे तो तमे ज विचारो, आ 165 छे, एना पहेला 160, 155, 150, 145, 140, तो अहींया खबर पड़ी जाए कोई पण व्यक्तिने 135 થી ઓછી આવશે। ઓકે, હવે આ મળી ગયું, હવે મારે વર્ગો બનાવવા છે, હવેનું કામ બહુ સિમ્પલ થઈ ગયું। ચલો વર્ગો બનાવવા છે, જો પહેલો વર્ગ કયો બનશે સર 135 થી 145 પહેલો વર્ગ બનશે, અહીંયા જે આંકડાઓ દેખાય છે એના વર્ગો બનાવી દો બસ બરાબર। 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165 બરાબર। એવી રીતે આપણે આવૃત્તિ શોધવી છે, આવૃત્તિ બરાબર એ કેવી રીતે મળશે આપણાને, સિમ્પલ છે બેટા, એક જ નિયમ યાદ રાખો, મોટામાંથી નાનું બાદ કરતા। ચલો 4 માંથી 0 જાય તો 4, 11 માંથી 4 જાય તો 7, 29 માંથી 11 જાય તો 18, 40 માંથી 29 જાય તો 11, 46 માંથી 40 જાય તો 6, અને 50 માંથી 46 જાય તો 4। તમે જોયું જો કિંમતો પહેલા વધી રહી છે અને પછી ઘટી રહી છે, ઓકે, તો આને કહેવાય આવૃત્તિ। ઓકે, હવે તમારે મધ્યસ્થ શોધવો હોય તો તમને ખબર છે સંચય આવૃત્તિ શોધવી જ પડશે, તો એ તો આવડે જ છે તમને, 4, 11, 29, 40, 46 અને 50, આનો સરવાળો મળી ગયો 50। બોલો, હવે આ દાખલો તમે આરામથી મધ્યસ્થની રીતે ગણી શકો, સૌથી પહેલાં તમારે મધ્યસ્થ વર્ગ શોધવો પડે, એ શોધવાનું સૂત્ર તમે બધા જ જાણો છો, એન અપોન 2 મો અવલોકન બરાબર, એટલે કે 50 ભાગ્યા 2 મો અવલોકન, 25 મો અવલોકન સીએફઆઈમાં જોતા તો તમને મધ્યસ્થ વર્ગ તમને મળી જશે। કયો મળશે? 25 મો અવલોકન સીએફઆઈમાં જોઈએ તો મધ્યસ્થ વર્ગ અહીંયા મળશે તમને 145 થી 150, ઓકે, 145 થી 150 આ તમને મધ્યસ્થ વર્ગ મળ્યો। હવે આગળની ગણતરી તમને આવડે છે તો હું નહીં શીખવાડું, મેઇન કામ આમાં જે હતું એ આ વર્ગો શોધવાનું ને આ આવૃત્તિ શોધો, પછીનું કામ બધું જ તમને આવડે છે, મારે આગળ કરવાનું છે। ઓકે, બીજી એક વસ્તુ, જ્યારે બી આવું થી ઓછા કે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપ્યું હોય તો આ કામ ખાસ યાદ રાખજો કે આ જીરો અહીંયા હોવા જોઈએ, જો ત્યાં છે ઓલરેડી જીરો તમારે મૂકવાની જરૂર નથી, પણ જો નહીં હોય તો પહેલું એ મૂકવાનું, તો જ તમને આ પહેલો વર્ગ સરસ રીતે મળશે, નહીં તો મેક્સિમમ સ્ટુડન્ટ શું કરતા હોય છે આ પહેલો વર્ગ જ સાચો નહીં શોધતો, એના કારણે આખો દાખલો ખોટો બની જાય। ઓકે, આ રીતના દાખલા હતા બેટા, આમાં મારે વધારે દાખલા નથી શીખવાડવા, આટલે સુધી રાખીએ છીએ, નવા વિડીયોમાં આવજો।